જો આજનો આપણો મુદ્દો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કઈ રીતે કરવું. કોઈ પણ વ્યક્તિગત કોઈ અર્ધકોષ હોય તો એનો પોટેન્શિયલ માપી ન શકાય. આ છે તમારા ફિઝિક્સ જેવું કે ગતિ છે એ સાપેક્ષમાં મપાય. આપણે એમ કહી કે ભાઈ આની સાપેક્ષમાં આ વ્યક્તિ ગતિમાં છે એમ બોલીશ, એટલે ગતિના વર્ણન માટે સાપેક્ષ કોઈ સંદર્ભની જરૂર પડે. એમ કોઈ પણ અર્ધકોષ હોય એનો એકલાનો જો પોટેન્શિયલ નક્કી કરવો હોય તો એ એકનો પોટેન્શિયલ નક્કી કરી શકતા નથી. એટલે આપણે અર્ધકોષના પોટેન્શિયલ નક્કી કરવા એના માટે બીજો સંદર્ભ વિદ્યુત ધ્રુવની જરૂર પડે, અને સંદર્ભ વિદ્યુત ધ્રુવ માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેવામાં આવે છે. આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય રિડક્શન કે ઓક્સિડેશન ગમે તે પોટેન્શિયલ હોય, આના પોટેન્શિયલનું મૂલ્ય કોઈ પણ સ્થિતિની અંદર શૂન્ય લેવામાં આવે છે. એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય રહ્યું એ શૂન્ય સ્વીકારેલું છે. હવે તમારી પાસે બીજો અર્ધકોષ છે એનો તમારે પોટેન્શિયલ માપવો છે તો તમારે એને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડવો પડે, અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડી તમે એનો વિદ્યુત ધ્રુવ માપી શકો. તો પહેલી વસ્તુ કે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેવો હોય આની ચર્ચા. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં એક પ્લેટિનમની પ્લેટ, આના ઉપર પ્લેટિનમનો ઢોળ ચડાવેલ, પ્લેટિનમની આ બ્લેડ છે, એ બ્લેડને એક કાચની ટ્યુબની અંદર આ રીતે બેસાડેલી હોય. આ કાચની ટ્યુબ છે, એમાં પ્લેટિનમનો ઢોળ ચડાવેલ પ્લેટિનમની પટ્ટી છે, એને એસિડિક દ્રાવણની અંદર ડૂબાડેલી હોય. બહારથી અહીંથી કોપરના તાર મારફત આગળ એને જોડેલી હોય. આ પ્લેટિનમ, આ પણ પ્લેટિનમ લઈ શકાય આ, અને અહીંથી હાઇડ્રોજન વાયુ છે એ પસાર કરવામાં આવે, H2 વાયુ. આ જે દ્રાવણ છે એ એસિડિક દ્રાવણ છે, માની લો કે 1 મોલર H+ દ્રાવણ છે. આવી એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના છે. હવે જ્યારે અહીંથી હાઇડ્રોજન વાયુ પસાર થાય ત્યારે આ પ્લેટિનમની પટ્ટી ઉપર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થાય. હાઇડ્રોજનનું ઓક્સિડેશનય થશે ને રિડક્શન પણ થઈ શકે. તો આ અર્ધકોષની અંદર જે એસિડિક દ્રાવણ છે એની સાંદ્રતા ઓક્સિડેશન થશે કે રિડક્શન થશે, છતાં પણ 1 મોલર H+ સાંદ્રતા જળવાઈ રહેશે. હવે જો અહીંથી હાઇડ્રોજન વાયુ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ, પ્લેટિનમની પટ્ટી ઉપર પસાર કરવામાં આવે અને ત્યાં જો રિડક્શન પ્રક્રિયા થતી હોય તો રિડક્શન પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન છે એ સ્વીકારવામાં આવે, એટલે અહીંયા H+ છે ઇલેક્ટ્રોન સ્વીકારે અને હાઇડ્રોજન વાયુ બને H2, આ રિડક્શન. આ પ્રક્રિયા છે એને ઘણીવાર આમ પણ લખવામાં આવશે, H+ + ઇલેક્ટ્રોન ½ H2 આમ લખ. જો પ્લેટિનમની પટ્ટી ઉપર રિડક્શનની પ્રક્રિયાઓ થતી હોય તો એ આવી પ્રક્રિયા થાય. હવે હાઇડ્રોજન વાયુ પસાર થાય છે અને પ્લેટિનમની પટ્ટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, તો ઓક્સિડેશન પ્રક્રિયામાં H2 છે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી અને 2H+ બનાવે. તો અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થયા એટલે પ્લેટિનમની પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન મુક્ત થશે, ત્યાં એનું ઓક્સિડેશન થયું હાઇડ્રોજન વાયુનું એમ બોલાય. આ જ પ્રક્રિયા છે એને ઘણીવાર દાખલાઓની અંદર ને ત્યાં આવી રીતે પણ લખશો. બધાને તમે અહીંયા 2 વડે ભાગી નાખો તો પ્રક્રિયા આ રીતની થઈ જાય.
ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બોલાય. આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં ઓક્સિડેશન અને રિડક્શન જ્યારે પ્રક્રિયાઓ થતી હોય ત્યારે એની સાંદ્રતા 1 મોલર એચ પ્લસની જે સાંદ્રતા છે એ જળવાઈ રહેશે. હવે આ અર્ધકોષનો ઉપયોગ બીજા અર્ધકોષના પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કરવા માટે આનો ઉપયોગ થાય. તમારે બધાની પાસે એક એક હું અર્ધકોષ આપી દઉં, તમને એમ કહું કે ભાઈ આનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ માપી આવો, તો તમે તરત જ પહેલો પ્રશ્ન મને એ કરો કે સાહેબ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ આપો, કારણ કે એકલા અર્ધકોષનો પોટેન્શિયલ માપી શકાતો નથી અને તમારે એના માટે કોઈ સંદર્ભની જરૂર પડે અને તમારે શું કરવું પડે, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની જરૂર પડે એટલે એ તમને આપવું અને તમે એનું જોડાણ કરો, એની સાથે વોલ્ટમીટર જોડો અને આખા કોષનો પોટેન્શિયલ આપશે. હવે આખા કોષનો પોટેન્શિયલ આપ્યો, તમારે તો અર્ધકોષનો જ જોઈશ, તમને મળ્યો આખાનો, પણ એમાં હાઇડ્રોજનનો પોટેન્શિયલનું મૂલ્ય તો શૂન્ય સ્વીકારેલું છે, તો માપેલો પોટેન્શિયલ એકનો જ હોવો જોઈએ જે તમને મેં આપેલો છે. જોજો, દાખલા તરીકે મારી પાસે એક વિદ્યુત ધ્રુવ અર્ધકોષ કોપર કોપર પ્લસ 2 નો છે. આ એક અર્ધકોષ છે અને બીજો અર્ધકોષ છે ઝીંક ઝીંક પ્લસ 2 નો. મારે આ બંનેના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરવું છે બે અર્ધકોષનું, અને મારે એનું જોડાણ કોપરનું જોડાણ હાઇડ્રોજન સાથે કરવું પડે તો મને કોપર અર્ધકોષનો પોટેન્શિયલ મળે વિદ્યુત ધ્રુવનો, કારણ કે સંદર્ભ જોઈ. અને અહીંયા જો હું કોપર વિદ્યુત ધ્રુવ બનાવું છું, ધ્યાન રાખજો ટેક્સ્ટબુકમાં આકૃતિ નથી પણ તમને સમજાશે, સરળ પડશે. અહીંયા એક કોપરની પટ્ટી વિદ્યુત ધ્રુવ તરીકે ડૂબાડેલી છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે. આ કોપર સલ્ફેટનું દ્રાવણ અથવા કોપર પ્લસ 2નું દ્રાવણ 1 મોલર, આ કોપર વિદ્યુત ધ્રુવ. અહીંથી બંનેને એક વોલ્ટમીટર સાથે જોડી દીધું છે અહીંયા, અને બંને દ્રાવણોના સંપર્ક માટે એક ક્ષાર સેતુ મૂક્યો છે એટલે દ્રાવણોનો સંપર્ક થઈ શકે. અહીંયા ગ્લાસ વૂલ હોય, આની અંદર દ્રાવણ ભરેલું હોય પોટેશિયમ નાઇટ્રેટનું, અગર અગરમાં બનાવેલું વિસ્કસ હોય, દ્રાવણ પડી ન જાય, આયનોના સંપર્ક માટે આ ક્ષાર સેતુનો ઉપયોગ થાય. હવે આ જે બની ગયો એ આખો કોષ બની ગયો. જો આને મારે લખવો હોય કોષને તો આ રીતે લખાય, પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે અહીંયા, પ્લેટિનમ એને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ આપણે કહી છીએ પ્લેટિનમની પટ્ટીવાળો, તો હાઇડ્રોજન વાયુ પ્લેટિનમની પટ્ટી ઉપર પસાર થાય છે, દ્રાવણ છે એચ પ્લસ, એટલે હું એને લખું તો આમ લખી શકું, પ્લેટિનમ એચ 2 વાયુ એક બાર દબાણ છે અને એચ પ્લસ એ એસિડિક દ્રાવણ છે AQ. આ એક આ સાઈડનો દર્શાવ્યું, પછી આ સાઈડનો સંજ્ઞા સ્વરૂપે દર્શાવું છું. મેં તમને કીધું હતું કે ક્ષાર સેતુ હોય એના સંપર્કમાં હંમેશા દ્રાવણ રાખવા, તો આ એક દ્રાવણ, બીજો આ ક્ષાર સેતુ, કોપર પ્લસ 2નું દ્રાવણ અને કોપર, આ જે બન્યું એ આ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ થયું. હવે માની લો કે પરીક્ષા બોર્ડની પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આની આકૃતિ દોરો, તો એ આકૃતિ થઈ, રેડી. પછી તમને એમ પૂછે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વિદ્યુત પ્રવાહની દિશા જણાવો, બંને અર્ધકોષ ઉપર થતી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જણાવો. આગળનો પીરિયડ પૂરો થયો તો ત્યારે તમને એક પ્રશ્ન આપ્યો હતો કે આકૃતિ દોરી અને આ 3 પ્રશ્નોના જવાબ આપો, તો એના માટે આ પણ વિદ્યુત ધ્રુવ પસંદ થાય. આવો બનાવવાનો, આ રીતે આ આકૃતિ થઈ, પછી એની એનોડ કેથોડની પ્રક્રિયા લખવાની અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ જાય, વિદ્યુત પ્રવાહ ઊંધો આવે. બસ આ તમારે કહેવાનું કે હાઇડ્રોજનથી કોપર તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને કોપરથી હાઇડ્રોજન તરફ વિદ્યુત પ્રવાહ, એટલે પ્રશ્નો થઈ ગયા, એટલે ગમે તે પૂછી શકાય, એટલે આકૃતિ આ દોરાઈ ગઈ. રેડી?
बीजू के आ जे कोष छे ए ज्यारे जोड़ाण थयो अने अहींया मे वोल्ट मीटर में जोयू तो मने आनु मूल्य 0.34 वोल्ट जोवा मळ्युं आमां। એટલે એ જે 0.34 વોલ્ટ મળે છે એ આ કોષનો પોટેન્શિયલનું મૂલ્ય છે, કોષ પોટેન્શિયલ। એ કોષ પોટેન્શિયલને આમ લખાય ઈ સેલ, અને કોષ પોટેન્શિયલ કહેવાય। તો આગળના પીરિયડમાં આપણે કોષ પોટેન્શિયલનું સૂત્ર લખ્યું હતું, ઈ ઝીરો રાઇટ સાઈડ માઇનસ ઈ ઝીરો લેફ્ટ સાઈડ। तो राइट साइड नी अंदर कोण छे, तो के कोपर छे आ, राइट साइड एटले केथोड लखाय, लेफ्ट साइड में एनोड होय तो आने आम पण लखाय ई जीरो कोपर प्लस टू कोपर माइनस ई जीरो लेफ्ट साइड में हाइड्रोजन छे एटले एने आम लखाय एच टू वन हाफ एच टू आम लखाय आ हाइड्रोजन। तो आ ई सेलनुं सूत्र बन्युं आ कोष माटे। જોજો ઈ સેલના ઘણા બધા સૂત્રો લખવાના થશે દાખલાઓની અંદર, પણ એ ખાસ યાદ રાખવાનું કેથોડ પહેલા એનોડ પછી, પહેલા કેથોડ દર્શાવવાનો અહીંયા પછી એનોડ દર્શાવવાનો, એ બેના રિડક્શન પોટેન્શિયલ જ છે। આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ આવશે ત્યારે હું એની ચર્ચા કરીશ તમને, એ ભૂલ ખવરાવા આપણને પરીક્ષામાં આપે। હવે આ ઈ સેલ એટલે આ કોષનો પોટેન્શિયલ, આનો પોટેન્શિયલ, તો એમ આપ્યો મેં 0.34 વોલ્ટ મળ્યો, તો આ છે 0.34 વોલ્ટ બરાબર ઈ ઝીરો, આનો આપણે માપવો છે કોપરનો, અને હાઇડ્રોજનનો છે 0.0। રેડી? તો આ 0.0ને તમે કાઢી નાખો તો આ અર્ધકોષના પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ થયું। કે જે મેં તમને કોપરનો અર્ધકોષ આપ્યો હતો એનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ થાય, અને આ પોટેન્શિયલને એનો રિડક્શન પોટેન્શિયલ બોલાય। ફરીથી જોજો શોર્ટમાં, કોષ પોટેન્શિયલનું મૂલ્ય જ્યારે ધન મળતું હોય ત્યારે કેવા પ્રશ્નો આપણે પૂછાય અને એના જવાબ કેવી રીતે આપવા? તો કોષ પોટેન્શિયલનું મૂલ્ય આનું ધન મળે છે, એનો અર્થ એવો થયો કે એચ ટુનું એચ પ્લસ અહીંયા ઓક્સિડેશન થયું, કોપર પ્લસ ટુમાંથી કોપર રિડક્શન થયું। તો અહીંયા તમે એવું કહી શકો કે આ કોપર પ્લસ ટુનું રિડક્શન થાય છે, તો એચ ટુ દ્વારા કોપર પ્લસ ટુનું રિડક્શન થશે, આ એનું વિકલ્પમાં આવા પ્રશ્નો હોય। આ પ્રક્રિયા છે એ પાછી પ્રતિવર્તી નથી, પાછી પ્રક્રિયા ન આવે, એટલે એચ પ્લસ આયન છે એ કોપરનું પાછું ઓક્સિડેશન નહીં કરે, રિટર્ન પ્રક્રિયા નહીં આવે, પ્રતિવર્તી નથી। એટલે ફક્ત અહીંયા શું થાય કે હાઇડ્રોજન વાયુ છે એ કોપર પ્લસ ટુનું રિડક્શન કરે છે, એટલે આનું રિડક્શન રહ્યું ને કોપર પ્લસ ટુનું, એ ખૂબ સરળ છે, સરળતાથી થાય। જ્યારે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય ત્યારે આ બાજુ જે પણ આયન હોય એ આયનનું રિડક્શન સરળ થશે, સરળતાથી થાય। એટલે અહીંયા કોપર પ્લસ ટુ આયન છે એટલે એનું રિડક્શન સરળતાથી થાય। જો આ મૂલ્ય ઈ સેલનું મૂલ્ય જો મને અહીંયા ઋણ મળ્યું હોત તો આ આયનનું રિડક્શન સરળતાથી થાત નહીં, પણ ઋણ મળે તો, ખાસ ધ્યાન રાખજો કે કોષ પોટેન્શિયલનું મૂલ્ય જો ઋણ મળે તો આ ડાબી સાઈડ જે પણ તમને આયન આપ્યો હોય એ આયનનું રિડક્શન સરળતાથી થતું નથી, તો એનું ઓક્સિડેશન થાય છે, ઊંધું બોલવાનું, સરળતાથી એનું ઓક્સિડેશન થાય। માની લો જો એવો પ્રશ્ન આપણે લઈ લઈ આમાં તમને શીખવાડી દઉં, બીજો વિદ્યુત ધ્રુવ છે એ મેં ઝીંક લીધો, આની સાથે અહીંયા ઝીંક વિદ્યુત ધ્રુવ પ્લેટ મૂકી અને ઝીંક પ્લસ ટુનું દ્રાવણ મૂક્યું, અને મેં એના વિદ્યુત ધ્રુવને એના કોષને સંજ્ઞા સ્વરૂપે આમ લખું છું, હું એકવાને અત્યારે હવે નથી લખતો, ઝીંક પ્લસ ટુ ઝીંક, અને આની સાથે મેં વોલ્ટ મીટર જોડી દીધું, પહેલાં કોપર જોડ્યો તો હવે ઝીંક જોડ્યો છે,
અને એની સાથે વોલ્ટમીટર જોયું, તો આ વોલ્ટમીટરનું વાંચન કર્યું એટલે -0.76 વોલ્ટ મળ્યો. -0.76, તો એનો અર્થ એવો થયો કે કોસ પોટેન્શિયલનું મૂલ્ય કેવું મળ્યું? ઋણ મળ્યું. ઋણ મળે એટલે આ ઝીંક પ્લસ ટુ આયનનું રિડક્શન સરળતાથી થતું નથી, એનું ઓક્સિડેશન થાય, ઊંધું થાય. એટલે આ જે કોષ છે એના પોટેન્શિયલને જો આપણે લખી કોષ પોટેન્શિયલ ઈ સેલ, તો આમાં રાઈટ સાઈડ કોણ? તો કે રાઈટ સાઈડ ઝીંક, એટલે હું અહીંયા લખી નાખું ZN પ્લસ ટુ ઝીંક, અને લેફ્ટ સાઈડ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ H+1/2H2. હવે આ પોટેન્શિયલનું મૂલ્ય 0.76 વોલ્ટ છે, તો E0 ઝીંક પ્લસ ટુ ઝીંક માઇનસ આ પોટેન્શિયલનું મૂલ્ય, હાઇડ્રોજનનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય સ્વીકારેલું છે એટલે આપણે લખતા નથી. તો આ ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જો આ ગયું, એ મૂલ્ય કેવું મળ્યું? ઋણ મળ્યું. ઋણ મળે છે એટલે અહીંયા તમે કહી શકો કે ઝીંક પ્લસ ટુનું ઝીંકમાં રિડક્શન સરળતાથી થશે નહીં, સરળતાથી થાય નહીં, કારણ કે એનો કોષ પોટેન્શિયલ ઋણ આપે છે. એક પ્રશ્ન આવો હતો કે કોપર ધાતુ હાઇડ્રોક્લોરિક એસિડમાં દ્રાવ્ય થતી નથી, આપણા નોલેજ માટે કે કોપર ધાતુ છે એ હાઇડ્રોક્લોરિક એસિડમાં કેમ દ્રાવ્ય નથી થતી? તો જો આ હાઇડ્રોક્લોરિક એસિડ છે, આ કોપર ધાતુ છે, તો આ પ્રક્રિયા પાછી તો હાલતી નથી. આપણે કીધું હતું કે પ્રક્રિયા રિટર્ન હાલે નહીં, કારણ કે આના કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? ધન છે. ધન છે એટલે એનો અર્થ એવો થયો કે હાઇડ્રોજન છે એ કોપર પ્લસ ટુનું સરળતાથી રિડક્શન કરે, કોપર ધાતુનું ઓક્સિડેશન કરે નહીં, પ્રક્રિયા પાછીનું આવે. પણ જો તમે કોપર ધાતુ છે એને નાઇટ્રિક એસિડમાં નાખી દો HNO3માં, તો પાછું કોપર ધાતુનું રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયા થાય, એમાં એ પ્રક્રિયા કરે છે. શા માટે કરે છે? તો કે અહીંયા H+ ભાગ નથી ભજવતો, એનો નાઇટ્રેટ આયન છે એ ઓક્સિડેશન પ્રક્રિયામાં ભાગ ભજવે છે, NO3-, એટલે એ પ્રક્રિયા થાય છે. જાણ માટે આપણી કદાચ પ્રશ્ન પૂછાય કે કોપર ધાતુ નીચેનામાંથી કયા એસિડ સાથે પ્રક્રિયા કરશે, તો લખવાનું HNO3 સાથે એની પ્રક્રિયા થાય. રેડી? ઓકે. હવે અહીંયા મૂલ્ય આવ્યું ઋણ, એટલે ઝીંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ મળે છે. એટલે ઝીંક ધાતુ છે, અહીંયા જેમ તમે લખ્યું હતું ને કે H2 છે એ કોપર પ્લસ ટુનું સરળતાથી રિડક્શન કરશે, પણ H2 છે એ ઝીંક પ્લસ ટુનું રિડક્શન સરળતાથી કરશે નહીં. તો સરળતાથી નથી કરતું એની પાછળનું કારણ એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ છે. અને જ્યારે કોષ પોટેન્શિયલ ઋણ હોય ને, ત્યારે એક મગજમાં યાદ રાખી લેવાનું કે આને આપણે કેથોડ કીધો છે એ વાસ્તવમાં એનોડ છે, અને જેને તમે એનોડ કહો છો ને એ પાછો કેથોડ છે, એટલે એ ઊંધું જોડાણ છે. અહીંયા તમે ઝીંક જોડો છો ને એ કેથોડ તરીકે જોડ્યો છે, વાસ્તવમાં એને એનોડ સ્વરૂપે જોડવો પડે. એટલે વિદ્યુત ધ્રુવો બદલાઈ જાય, એનોડ કેથોડના સ્થાન બદલાઈ જાય. ઠીક છે, કંઈ વાંધો નહીં. અત્યારે આપણે ફક્ત એટલું જ કામ છે કે પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કઈ રીતે કરાય, તો કે એના માટે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની જરૂર પડે. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના કેવી હોય, તો આ રચના સમજવાની કે આવી રચના હોય. બીજું કે એને બીજા અર્ધકોષો સાથે જ્યારે એની કોષની રચના કરવામાં આવે ત્યારે ઈ સેલના જે મૂલ્યો મળે એના ઉપરથી બીજા અર્ધકોષના આપણને પોટેન્શિયલનું માપન થાય. હવે જો અહીંયા તમે બે મૂલ્ય શોધ્યા, કોપરના અર્ધકોષનું પોટેન્શિયલનું મૂલ્ય 0.34 અને ઝીંક અર્ધકોષનું મૂલ્ય -0.76 વોલ્ટ, તો હવે આપણે જે આગળ એક કોષ ભણી ગયા ડેનિયલ કોષ, હમણાં જ આપણે પુનરાવર્તનમાં લખ્યું હતું કે ડેનિયલ કોષ આવી રીતે હતો, ઝીંક
जिंक प्लस टू क्षार सेतु कोपर प्लस टू कोपर। हवे आ जे डेनियल कोष छे ए डेनियल कोष में ई सेल आपणे नक्की करवो होय तो ई जीरो केथोडनो पहला लखाय कोपर प्लस टू कोपर। हवे हूँ राइट साइड नहीं लखतो एना बदले राइट साइड में जे विद्युत ध्रुव से एने ज लखोश अर्धकोष ने। माइनस ई जीरो लेफ्ट साइड जिंक प्लस टू जिंक तो अहीं कोपर प्लस टू नो पोटेंशियल छे 0.34 वोल्ट अर्धकोष नो। माइनस जिंक प्लस टू नो पोटेंशियल छे -0.76 वोल्ट। बेने भेगा करो तो माइनस माइनस प्लस थाय एटले 1.1 वोल्ट थाय। तो आ आपणे आगळ शीखी गया कि डेनियल कोष होय के वोल्टेन कोष एना कोष पोटेंशियल नुं मूल्य ई सेल नुं मूल्य 1.1 वोल्ट छे। આપણે ત્રણ આકૃતિઓ દોરી હતી 1.1 વોલ્ટ કરતાં બાહ્ય વિદ્યુત વીજ સ્થિતિમાન વધારે આપ્યું હતું ઓછું આપ્યું હતું અને એના જેટલું રાખ્યું હતું ઝીરો કર્યું હતું પણ હતા ને પહેલા જ દિવસે તો એ 1.1 વોલ્ટ ડેનિયલ કોષના પોટેન્શિયલનું મૂલ્ય છે। તો આ રીતે પોટેન્શિયલ છે એનું વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું માપન કરવામાં આવે છે। હવે માની લો કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ ભણ્યા તો એની અંદર પ્લેટિનમ કે ગોલ્ડ એ નિષ્ક્રિય વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ। એ નિષ્ક્રિય વાયુ વિદ્યુત ધ્રુવ છે એ શું કામ કરે છે? જો ઝિંક અને કોપર આ ડેનિયલ કોષની અંદર ભણ્યા તો એ જે વિદ્યુત ધ્રુવ હતા એ ધાતુના વિદ્યુત ધ્રુવ હતા। ઝિંક ધાતુ છે કોપર ધાતુ છે એ શું કરે છે કે પોતાનું ઓક્સિડેશન અથવા રિડક્શન કરે છે। પણ પ્લેટિનમ કે ગોલ્ડ છે એને એ જ્યારે વપરાય પ્લેટિનમ અથવા ગોલ્ડ તો આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે ધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ। આ કામ શું કરે તો કે બંને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ફક્ત પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે અને જે સપાટી હોય એના ઉપર પ્રક્રિયાઓ થાય ઓક્સિડેશન અને રિડક્શન એના પરમાણુ ભાગ ભજવતા નથી। ડેનિયલ કોષમાં તો ઝિંક ઝિંક પ્લસ ટુ બનાવે કોપર પ્લસ ટુ કોપર બનાવે એ ડેનિયલ કોષમાં થાય બાકી પ્લેટિનમ છે એનું કંઈ ન થાય। એ ફક્ત શું કરે સપાટી આપે સપાટી ઉપર ઇલેક્ટ્રોનનો વિનિમય થઈ અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય। દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લખો તો પ્લેટિનમ એચ ટુ એચ પ્લસ તો અહીંયા એચ ટુ છે એચ પ્લસ છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન સ્વીકારે અને એચ ટુ બનાવે। આ એક માની લો કે બ્રોમિન વિદ્યુત ધ્રુવ છે પ્લેટિનમ Br2 Br- માઇનસ તો અહીંયા પ્રક્રિયા આવી થશે Br2 વત્તા 2 ઇલેક્ટ્રોન Br- માઇનસ આવી પ્રક્રિયા થાય આ રિડક્શન પ્રક્રિયા થઈ ઇલેક્ટ્રોન મેળવા। એટલે હાઇડ્રોજન અહીંયા પ્લેટિનમે શું કર્યું ફક્ત સંપર્ક સપાટી આપી છે પ્રક્રિયાઓ થવા માટે એ પ્લેટિનમના પરમાણુએ કોઈ ભાગ ભજવ્યો નથી। હવે એક તમે પાછળ જોશો એક તમને આખી શ્રેણી આપી છે અને ઈએમએફ શ્રેણી બોલાય। આપણે કોઈપણ અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે હાઇડ્રોજનને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે લીધો છે। તમે શ્રેણીની અંદર જોશો ને તો એમાં હાઇડ્રોજનમાં 0.0 વોલ્ટ લખેલો છે તમારી ટેક્સ્ટબુકમાં। એ 0.0 વોલ્ટની ઉપર બધા ધન પોટેન્શિયલ છે રિડક્શન પોટેન્શિયલ નીચે બધા ઋણ પોટેન્શિયલના મૂલ્યો છે। તો આ જે પોટેન્શિયલ છે એમાં ઈ સેલ એટલે કે કોષ પોટેન્શિયલના મૂલ્યો ઉપરના જે ધન છે તો એ ધનનો અર્થ શું થાય તો ઉપર જો આવી રીતે લખ્યું છે પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન પામેલ સ્વરૂપ વત્તા ઇલેક્ટ્રોન અને નિપજ નિપજમાં રિડક્શન પામેલ સ્વરૂપ આવું લખ્યું છે કોષ્ટકની ઉપર। તો અહીંયા પહેલું છે એફ ટુ વત્તા ટુ ઇલેક્ટ્રોન એમાંથી બને છે ટુ એફ માઇનસ
आना रिडक्शन पोटेंशियल नु मूल्य आप्यु छे 2.87 वोल्ट। अने एनो अर्थ एवो थयो के एना रिडक्शन पोटेंशियल नु मूल्य धन छे, 2.87 एटले धन मूल्य थयुं। तो ई धन मूल्य छे एटले एवुं कही शको કે આ રિડક્શન પામેલ સ્વરૂપ એફ માઇનસ એની સ્થાયીતા હાઇડ્રોજન કરતાં વધુ છે, હાઇડ્રોજન વાયુ કરતાં વધુ છે સ્થાયીતા। જો નીચે તમે આવશો વચોવચ અહીંયા હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ લખ્યો છે, અહીંયા ઝીરો મૂલ્ય છે, તો એ હાઇડ્રોજન કરતાં એની સ્થાયીતા વધારે છે એમ કહેવાય। પણ જો સામે ઠેઠ નીચે વયા જાઓ તો ફ્લોરિન પહેલા નંબર ઉપર અને છેલ્લે લિથિયમ આપેલો છે, તો લિથિયમ છે એ આવું છે, આવી પ્રક્રિયા છે, લિથિયમ પ્લસ વત્તા ઇલેક્ટ્રોન લિથિયમ ધાતુ। પણ આના પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે -3.05, એટલે આ પોટેન્શિયલનું મૂલ્ય ઋણ થયું, માઇનસમાં આવ્યું એટલે ઋણ થયું। ઋણ થાય તો એના ઉપરથી તમે કહી શકો કે આ જે લિથિયમ ધાતુ છે એ પ્રબળ રિડક્શન કરતા છે, કારણ કે શા માટે કે લિથિયમની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધારે છે, અને ઇલેક્ટ્રોન રચના તમે લખો ને તો 2-1 થાય, ત્રીજા નંબરનો લિથિયમ આ ઇલેક્ટ્રોન આપવાનું કામ કરે, ઇલેક્ટ્રોન સ્વીકારવાનું કામ કરે નહીં, એટલે લિથિયમ ધાતુ લઈને એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વપરાય, આ પ્રબળ રિડક્શન કરતા છે। અને આ લિથિયમ પ્લસ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે છે, પણ એ ઇલેક્ટ્રોન સ્વીકારીને લિથિયમ ધાતુ બનાવે, રિડક્શન પ્રક્રિયા કરે છે, એટલે આ જે રહ્યું એ નિર્બળ ઓક્સિડેશન કરતા કહેવાય। હવે તમારા ચાર્ટની અંદર EMF શ્રેણીમાં જોજો, ઉપરથી નીચે આવો તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધતી જાય છે, અને નીચેથી ઉપર જાઓ તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે। જો આપણી EMF શ્રેણીમાં 0 વચોવચ હાઇડ્રોજન, ઉપર જાઓ એટલે બધા ધન થાય છે, નીચે આવો એટલે બધા ઋણ થાય છે, તો નીચે આવશો તો એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધુ પ્રબળ રિડક્શન કરતા, અને ઉપર જાઓ તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધુ। તો નીચે ઋણ છે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા લિથિયમની વધારે, પ્રબળ રિડક્શન કરતા કહેવાય, તો લિથિયમ પ્લસ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા બને, કારણ કે અહીંયા ઓક્સિડેશન કરતા ઉપર પ્રબળ થાય તો નીચે હાવું નિર્બળ હોય, તો એવું જ આમાં F2 અને 2F માઇનસમાં પણ બોલી શકાય। ફ્લોરિન છે એની ઇલેક્ટ્રોન રચના 9 નંબરનો છે, 2-7 એ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી લે, એટલે એનું ઓક્સિડેશન સરળતાથી, રિડક્શન સરળતાથી થાય, એટલે આ શું થયું, ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારે છે, એટલે રિડક્શન સરળ થઈ ગયું, એટલે ફ્લોરિન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા થાય, એ પ્રબળ ઓક્સિડેશન કરતા, કારણ કે ઇલેક્ટ્રોન સરળતાથી લે છે। તો આમે એફ માઇનસ છે એ નિર્બળ રિડક્શન કરતા થશે, એફ માઇનસ, એટલે જે ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારી લેતો હોય ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય। આ સિવાય ઈ સેલ ઉપરથી જે કોષ પોટેન્શિયલ છે એના ઉપરથી આપણે pHનું માપન કરી શકીએ, પછી આયનીય ગુણાકાર પાણીનો આયનીય ગુણાકાર kW માપી શકી, પોટેન્શિયોમેટ્રિક અનુમાપનો કરી શકી, સંતુલન અચળાંક શોધી શકી, એ બધું દાખલાઓની અંદર આ કોષ પોટેન્શિયલની ઉપયોગીતા આવશે। હવે એક ખાલી EMF શ્રેણીમાં, EMF શ્રેણી જોજો, એની અંદર તમારે જે પ્રશ્નો પૂછાય, ટૂંકા પ્રશ્ન આના ઉપરથી ઘણા બધા પૂછાય છે, એ પ્રશ્નને કઈ રીતે યાદ રાખવા, જો EMF શ્રેણી વચ્ચે 0, ઉપર જાય એટલે ધન, નીચે આવી એટલે ઋણ, આ જે 0 છે એ હાઇડ્રોજનનો છે, H2નો, 0-0, ઉપરથી નીચે આવો
तो रिडक्शन करता प्रबल होय, प्रबल रिडक्शन करता, अने नीचे थी ऊपर जाओ तो प्रबल ऑक्सीडेशन करता। हवे एक विधान याद राखवानुं, तमने घणीवार आवा प्रश्नो पूछे कि भाई चांदीनी वीटी छे ई कोपर सल्फेटना द्रावणमां पड़ी गई तो ई ओगळी जशे के एवी ने एवी देशे, आवा प्रश्नो पूछाय तो ए प्रश्ननी चर्चा आपणे धोरण 11 रेडोक्स पाठनी अंदर थोड़ी एवी अमस्ती चर्चाओ करी हती। हवे एनुं साचुं अहींया अर्थघटन आपणे करीशुं। हं, जो तमारे एवुं याद राखवानुं કે EMF શ્રેણીમાં નીચે રહેલી ધાતુ, નીચે રહેલી ધાતુ ઉપર રહેલી ધાતુના ક્ષારના, ધાતુનું ક્ષાર છે આ, ના દ્રાવણમાં નાખતા પ્રક્રિયા થશે। આમ યાદ રાખવાનું, નીચેની EMF શ્રેણીમાં નીચે રહેલી ધાતુ અને ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખો ને તો પ્રક્રિયા થાય, બાકી પ્રક્રિયા થાય નહીં, ઊંધી પ્રક્રિયા નહીં થાય। જો એક લખાણ સંબંધિત પ્રશ્ન છે, ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય, પ્રશ્ન પૂછ્યો છે, આવો, કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય, જો ના પાડો તો તમારે એનું કારણ આપવાનું અને હા પાડો તોય તમારે કારણ આપવાનું, રેડી? હવે આ બે આપણે જાણી જ છીએ, હમણાં ઝીંક ધાતુ માટે ઝીંક પ્લસ ટુ ઝીંક આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.76 વોલ્ટ આપણે સાબિત કર્યું, રેડી? અને કોપરનું મૂલ્ય, કોપર પ્લસ ટુ કોપર આનું મૂલ્ય લીધું હતું 0.34 વોલ્ટ। યાદ રાખવા, આ મૂલ્યો યાદ હોય તો તમે આ જવાબને વિચારી શકો, અથવા માની લો તમને એવું કીધું કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય, કોપરનો રિડક્શન પોટેન્શિયલ આટલો છે અને ઝીંકનો આટલો છે, આટલી વિગત આપીશ, પોટેન્શિયલ તમને આપી દીધા। હવે તમારે વિચારવાનું અને ગોઠવવાના, આ રીતે ઉપર ધન ગોઠવવાના, નીચે વચ્ચે શૂન્ય અને નીચે ઋણ। તો જો મેં ધન ઉપર રાખ્યું ને નીચે ઋણ રાખ્યું, મેં તમને વિધાન શું આપ્યું કે નીચે રહેલી ધાતુ, તો આ નીચે રહેલી ધાતુ એટલે ઝીંક થઈ થઈ ને, ઉપર રહેલી ધાતુના ક્ષારનું દ્રાવણ એટલે ઉપર રહેલી ધાતુ છે કોપર, એના ક્ષારનું દ્રાવણ એટલે કોપર સલ્ફેટ, આર યુ ઈ, તો ઝીંક ધાતુને કોપર સલ્ફેટના દ્રાવણમાં, એટલે આ ધાતુને ઉપરની ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખ્યું તો પ્રક્રિયા થશે, અહીંયા લખ્યું છે, જો પ્રક્રિયા થશે। શા માટે પ્રક્રિયા થશે? તો કે ઝીંક ધાતુ છે એ કોપર કરતાં વધારે સક્રિય છે, એટલે ઝીંકના પાત્રમાં જો કોપર સલ્ફેટનું દ્રાવણ નાખવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થાય, અને રાસાયણિક પ્રક્રિયા કેવી થાય એ કેમ ખબર પડે કે શું બનશે? તો એનો જવાબ, જો આ પોટેન્શિયલ ઓછો છે, ઓછો હોય ને એટલે એને બોલવાનું એનોડ, ઓછાનો અ, એનોડનો અ, અને ત્યાં થાય ઓક્સિડેશન, એટલે ઓક્સિડેશનનો અ, ત્રણે ત્રણ વસ્તુ, એનોડ ઓછો હોય, ઓક્સિડેશન એ ત્યાં થાય, એટલે બધું અ આવી ગયું ત્યાં। જો આ રીતે ગોઠવી દેવાનું, બરોબર? તો આ ઋણ છે, ઉપર ધન છે, તો આ ધાતુ રહીને ઉપરની ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખો તો પ્રક્રિયા થાય। ઝીંક ધાતુ કોપર કરતાં વધારે સક્રિય છે, એટલે તમે કોપર, ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું, તો પાત્ર છે ઝીંકનું, બરોબર, ZN, એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ, અહીંયા કોપર પ્લસ ટુ હોય એટલે કોપર પ્લસ ટુ, તો ઝીંકમાંથી બને ઝીંક પ્લસ ટુ અને કોપર પ્લસ ટુમાંથી બને કોપર, તો પ્રક્રિયા થઈ, ડેનિયલ કોષ બની ગયો આપણો, જો, એટલે રાસાયણિક પ્રક્રિયા થાય છે, એટલે તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો નહીં।
હવે માની લો કે ઊંધું પૂછ્યું, પરીક્ષકે અહીંયા બદલી નાખ્યું, ઝીંકને બદલે મૂકી દીધું કોપર, કોપરના પાત્રમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય, આવું પૂછ્યું ઊંધું, તો એનો અર્થ શું થયો, આ કોપર ધાતુ એને મારે ઝીંક સલ્ફેટના દ્રાવણમાં લેવી છે, તો ઉપરની ધાતુને નીચેની ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખો, જો આનાથી ઊંધું થયું, ઉપરની ધાતુ હોય એને તમે નીચેની ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખો તો કોઈ પ્રક્રિયા થતી નથી, કંઈ જ ન થાય, એટલે આ પ્રક્રિયા જ ન થાય, તમે એમને પાત્ર પડ્યું રહીએ કંઈ અસર થાય નહીં. હવે આપણો એક પ્રશ્ન હતો કે સિલ્વર ચાંદીની વીંટી છે એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબી ગઈ, તો હવે શું થશે, તો ચાંદી માટે સિલ્વર માટે એના પોટેન્શિયલનું મૂલ્ય એજી પ્લસનું મૂલ્ય તમારી પેલી જે ઈએમએફ શ્રેણી છે એમાં 0.80 વોલ્ટ છે, તો ઈ ઝીરો એજી પ્લસ એજી 0.80 વોલ્ટ. હવે આને તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખીશ, અને કોપર સલ્ફેટનું કોપરનું વિદ્યુત ધ્રુવ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ, તો જો 0 થી ઉપર ઓછા ઉપરથી વધારે, જો આમ ઉપર જાઓ એટલે ધન વધતો જાય. હવે જો કોપર ધાતુને આ ધાતુને આના દ્રાવણમાં નાખો તો પ્રક્રિયા થાય, પણ પ્રશ્ન શું પૂછાણો કે ચાંદીની વીંટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખી છે, એટલે ઉપરની ધાતુને આમાં નાખી છે, તો પ્રક્રિયા થતી નથી, પણ જો કોપર ધાતુને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં નાખો તો રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે આ રીતે યાદ રાખવાનું, એના પોટેન્શિયલ ઉપરથી આપણને એનો ખ્યાલ આવે પ્રક્રિયા થશે કે નહીં. છતાં આ મુદ્દાની ચર્ચા આપણે હજુ એકવાર, આના ઉપરથી ઘણા નીટના ને એના પ્રશ્નો પૂછાય છે, હજુ એકવાર આની ચર્ચા કરશું, પણ જ્યારે આપણે ક્લાસરૂમમાં મળશું ત્યારે આની ચર્ચા કરશું પ્રશ્નોની. પછી બીજો પ્રશ્ન એવો છે કે એમજી પ્લસ ટુ એમજી આ અર્ધકોષનો પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરાય, તો આપણે બે અર્ધકોષના પોટેન્શિયલ નક્કી કર્યા, એક ઝીંકના અને કોપરના, તો મેગ્નેશિયમનો એ જ રીતે નક્કી કરાય. આને તમે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કે જે સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે તેની સાથે જોડી બાહ્ય પરિપથમાં વોલ્ટમીટર જોડી એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય નક્કી કરો, અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય શૂન્ય છે, એટલે જે વોલ્ટમીટરનું વાંચન મળશે એ આપણા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થશે, એટલે એ રીતે નક્કી કરાય. પછી પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો, હા જો આમાં લખ્યું છે 3.3 તમારો લખાણ સંબંધિત પ્રશ્ન, એમાં એવું કીધું છે કે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે, તો આપણે આ જ નિયમ ઉપર આવી છીએ, નીચે રહેલી ધાતુ ઉપરની ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખતા પ્રક્રિયા થાય, તો આમાં ફેરસ આયનનું મારે ઓક્સિડેશન કોણ કરી શકશે આપણી ઈએમએફ શ્રેણીમાં, તો એક એમાં આવી રિડક્શન પ્રક્રિયા આપેલી છે એફી પ્લસ ટુ, આ ફેરિક એનું રિડક્શન થઈ અને ફેરસ બને છે, અને આનું પોટેન્શિયલ છે એ 0.77 વોલ્ટ છે. હવે આપણને અહીંયા ઊંધું કીધું છે કે ફેરસ આયનનું ઓક્સિડેશન કરવું છે આનું, તો આ પ્રક્રિયાને ઊંધી લખી નાખો, એફી પ્લસ ટુ એફી પ્લસ થ્રી વત્તા ઇલેક્ટ્રોન, તો આ પોટેન્શિયલનું મૂલ્ય -0.77 વોલ્ટ થાય, આ રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ, જો ઇલેક્ટ્રોન મુક્ત થયા, તો જો રિડક્શન પ્રક્રિયા થતી હોય ને તો આ રિડક્શન પ્રક્રિયા છે, આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, તો આની જ અહીંયા મેં ઊંધી લખી છે, ફેરસનું ઓક્સિડેશન ફેરિકમાં કર્યું છે, રેડી, એટલે આપણે આને લક્ષમાં લેવાની, રિડક્શન છે આ જ, તો રિડક્શન પ્રક્રિયા આ તમે ચેક કરશો એનો પોટેન્શિયલ 0.77 વોલ્ટ છે, તો કઈ પરિસ્થિતિમાં ત્રણ પદાર્થો એવા સૂચવો કે આ પ્રક્રિયા રિડક્શન થાય, ફેરસનું ફેરિકમાં રિડક્શન થાય, તો આ જ્યાં પ્રક્રિયા લખી છે 0.77 વોલ્ટ, આનાથી વધારે જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હોય ને એ બધી જ પરિસ્થિતિ આ રિડક્શન ઓક્સિડેશન પ્રક્રિયા કરશે,
तो जो तमारी ईएमएफ श्रेणी में Fe प्लस थ्री वत्ता इलेक्ट्रॉन Fe प्लस टू 0.77 वोल्ट है एनी ऊपर जितना पण आपा छे फ्लोरिन सुधी ए बधाय आनु ऑक्सीडेशन करी सके। એટલે કોણ ઓક્સિડેશન કરશે એવું પૂછ્યું હોય ને તો પહેલાં ફેરસનું ઓક્સિડેશન મને પૂછ્યું, પણ આમાં ઓક્સિડેશન નથી, બધી પ્રક્રિયા રિડક્શન છે આપણી શ્રેણીમાં। રેડી? તો આ રિડક્શન પ્રક્રિયા મેં લખી, એને ઊંધી લખી એટલે આ ફેરસ થઈ ગયો આપણો। તો ફેરસનું ઓક્સિડેશન અહીંયા થઈ ગયું, તો આની ઉપર જેટલી પણ પ્રક્રિયાઓ છે એ બધા જ ફેરસનું ઓક્સિડેશન કરવા સક્ષમ છે, કારણ કે બધાય ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા, ઉપર જાઓ એમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતામાં વધારો થાય ઈએમએફ શ્રેણીમાં। એક પછી પાછળ થોડાક પ્રશ્નો આપ્યા છે સ્વાધ્યાયની અંદર, બે પ્રશ્ન લઈ લઈ પછી આપણે પૂરું કરીએ છીએ। નન સમીકરણનો અભ્યાસ છે એ કાલે કરશું। મને એવું કીધું કે એલ્યુમિનિયમ, કોપર, પછી આયર્ન, Fe, મેગ્નેશિયમ અને ઝીંક, અને એના પ્રમાણિત વિદ્યુત એના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો, ધાતુ અને તેમના ક્ષારના દ્રાવણોમાંથી કઈ ધાતુ એના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન પ્રક્રિયા કરશે? તો આપણે જાણીએ છીએ કે નીચે રહેલી ધાતુ એ ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં વિસ્થાપન કરે। તો પહેલાં બધાને આપણે આના પોટેન્શિયલના મૂલ્યો ખબર હોવી જોઈએ। તો પોટેન્શિયલમાં જો એલ્યુમિનિયમના પોટેન્શિયલનું મૂલ્ય -1.66, પછી કોપર છે એ તો હમણાં આપણે લીધું હતું 0.34 વોલ્ટ, Fe પ્લસ ટુ માટે લખ્યું 0. Fe પ્લસ ટુનું અલગ હશે, આમાં Fe પ્લસ ટુ ટુ ઇલેક્ટ્રોન -0.44, પછી મેગ્નેશિયમના પોટેન્શિયલનું મૂલ્ય Mg+2 -2.36, અને ઝીંકનું જાણી છીએ -0.76 વોલ્ટ। હવે આને હું ગોઠવું છું ઈએમએફ શ્રેણી પ્રમાણે, આવી રીતે જ ગોઠવવાના, ઋણ શૂન્ય ઉપર ધન। તો મોટામાં મોટો ધનમાં કોપર પહેલો, પછી એના પછી કોણ આવે 0 નજીક -0.44, એની નજીક આવે ઝીંક, પછી એમાં -76, પછી -1.66 અને -2.36 આ ગોઠવી દીધા। પહેલાં જો ધન લખો, પછી એથી નાનો, પછી એથી નાનો, પછી એથી નાનો, પછી એથી એ નાનો, એટલે ઋણ। હવે નીચેની ધાતુ છે એ ઉપરની ધાતુના ક્ષારના દ્રાવણમાં નાખો તો પ્રક્રિયા થાય। આ મેગ્નેશિયમ ધાતુને કોપર સલ્ફેટમાં નાખશો તો પ્રક્રિયા થશે, પણ ઊંધું આને આમાં નાખો આના ક્ષારના દ્રાવણમાં તો પ્રક્રિયા ન થાય। એટલે પહેલો આવે મેગ્નેશિયમ, બીજો આવે એલ્યુમિનિયમ, ત્રીજો આવે ઝીંક, ચોથો આવે આયર્ન અને છેલ્લો આવે કોપર। તો આ એનો ક્રમ થયો। નીચે રહેલી ધાતુ ઉપરની ધાતુના ક્ષારના દ્રાવણનું વિસ્થાપન કરે, આ રીતે ગોઠવવાના, અને તમારે વિધાન આ યાદ રાખવાનું, નીચે રહેલી ધાતુ ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણનું વિસ્થાપન કરે છે, બસ આ। પછી ત્રણ પોટેન્શિયલ આપ્યા છે, તમને એમ કીધું કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ચડતો ક્રમ લખો, જોજો આ આના જેમ જ છે। આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય આવા, પહેલો આપ્યો છે કે પ્લસ કે ઈ છે -2.93 વોલ્ટ, Ag પ્લસ Ag એ છે 0.80 વોલ્ટ, પછી છે Hg+2 Hg એનું મૂલ્ય 0.79, Mg+2 Mg -2.37 વોલ્ટ, અને છેલ્લું Cr+3 Cr -0.74 વોલ્ટ।
रिडक्शन करता तरीके नी प्रबलता करता नी प्रबलता एना केवो क्रम कीधो से चढ़तो क्रम चढ़तो क्रम आवा टूंका प्रश्न गुजकेट में पूछाय छे। हवे तमारे शुं करवानुं एक काम करवानुं आ जे पोटेन्शियल ना मूल्यो छे ने आ प्रमाणे गोठवानुं रेडी। तो ऊपर धन आवे तो धन कोण छे आ एक बे बे मूल्यो धन छे એમાં સૌથી ઉપર આવશે એજી એની નીચે આવશે એચ જી એટલે આ બે ધન મૂલ્યો આવી ગયા પછી આ બેથી ઓછા કોણ છે આ ત્રણ મૂલ્યો છે એમાં આ સૌથી ઓછું એટલે ક્રોમિયમ પછી ક્રોમિયમ પછી આવે મેગ્નેશિયમ અને છેલ્લે આવે પોટેશિયમ કે આ પ્રમાણે ગોઠવાઈ ગયા ધન શૂન્ય વચ્ચે કોઈ છે નહીં અને ઋણ હવે નીચે આવી આમ નીચે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા છે એ વધે ઉપર જાઓ તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે તો નીચે આવ્યા તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા આની સૌથી વધારે પણ તમને પૂછો છે ચડતો ક્રમ એટલે પહેલાં મૂલ્ય નીચું આવે પછી મૂલ્ય વધતું જાય તો આ સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા એથી ઓછો આ એથી ઓછો એથી ઓછો ને એથી ઓછો એટલે પહેલું સૌથી ઓછો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સિલ્વરની એનાથી વધારે મર્ક્યુરીની એચજીની પછી એનાથી વધારે ક્રોમિયમ એનાથી વધારે મેગ્નેશિયમ અને એનાથી વધારે પોટેશિયમ એટલે આ રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો ચડતો ક્રમ થયો પોટેશિયમની સૌથી વધારે પ્રબળ રિડક્શન કરતા હોય અને સૌથી ઓછો સિલ્વર જો તમને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા કહીએ તો આ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા થયો સિલ્વર આ સૌથી ઓછો થયો આ સૌથી વધારે થયો તો કયો ક્રમ પૂછ્યો છે એ ધ્યાન રાખવાનું રેડી। હવે આ છે આજનો મુદ્દો ભણ્યા એ ખાસ ગુજકેટ નીટ અને JEE બધાની અંદર આનો ઉપયોગ થાય છે આના પ્રશ્નો પૂછાય છે એટલે આની હજુ એકવાર આપણે ચર્ચાઓ કરશું પણ એ ચર્ચાઓ જ્યારે આપણે ક્લાસરૂમની અંદર મળશું ને ત્યારે આ મુદ્દાની પાછી એકવાર ચર્ચા કરશું ગુજરાત બોર્ડને બધે આ પૂછાય છે રેડી। બસ હવે આપણે કાલે આગળ નન સમીકરણનો અભ્યાસ કરશું।